સીએ ફાઉન્ડેશનની દેશભરમાં લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં ઓલ ઇન્ડિયાનું 35.10% આવ્યું હતું, જેમાંથી સુરતમાંથી રેકોર્ડ બ્રેક 32 વિદ્યાર્થીઓએ ટોપ 50 રેન્કમાં ઉત્તીર્ણ થઈને સુરતનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગની વિદ્યાર્થિનીઓ રેન્કર બની હોવાથી તેમાં દબદબો જોવા મળ્યો હતો. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2019માં લેવાયેલી સીએ ફાઉન્ડેશનનું આજે રિઝલ્ટ જાહેર કરાતા ઓલ ઇન્ડિયા લેવલે બંને ગ્રુપમાં પરીક્ષા આપવા માટે નોંધાયેલ 87,084 વિદ્યાર્થીઓમાંથી 30,563 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. દેશનું 35.10% પરિણામ જાહેર થયું હતું. આ પરિણામમાં સુરતના રેકોર્ડ બ્રેક 32 વિદ્યાર્થીઓ ટોપ 50 રેન્કમાં ઉત્તીર્ણ થઈને દેશભરમાં નામ ચમકાવ્યું છે. સુરત કેન્દ્રના પરિણામમાં કનિષ્કા લડિયા ઓલ ઇન્ડિયા 10માં રેન્ક અને સુરત કેન્દ્રમાં ફર્સ્ટ આવી હતી. 400માંથી 354 માર્ક્સ મેળવ્યા હતા. માની ખંડેરવા. આપકા ક્લાસ કોન સા હૈ ઓર કૈસા રિઝલ્ટ આયા? હમ સીએ ફાઉન્ડેશન રિઝલ્ટ 35% આયા હૈ. એસે મતલબ કુછ મતલબ ઇતના ભી હાર્ડ ડિગ્રી નહીં હૈ સીએ જૈસે લોગ બોલતે હૈ. હમને સીએ લિયા ઉસકે પહેલે લોગ ઇતના બોલ રહે થે કે બહોત હાર્ડ હૈ, આપસે નહીં હોગા, ક્યોંકિ મેં એવરેજ સ્ટુડન્ટ હું, તો મુજે સબ લોગ કહે રહે થે ફેમિલી એન્ડ ઓલ કે આપસે નહીં હો પાયેગા. ફિર ભી મેને હિંમત કી ઓર ફર્સ્ટ અટેમ્પ્ટ મેં ક્લિયર હો ગયા. મહેનત કૈસે રહી? મહેનત મેરે કો તો લગતા હૈ મેરી ફ્રૂટફુલ મહેનત થી, અચ્છી મહેનત થી. દૂસરે બચ્ચો કો ક્યા મેસેજ દેના ચાહોગે? મતલબ ડરો મત, જૈસે આપકી ફેમિલી આપકે ફ્રેન્ડ્સ સબ આપકો બોલેંગે કે મતલબ બહોત હાર્ડ ડિગ્રી હૈ, આપસે નહીં હો પાયેગા, પર આપ કોશિશ કરો, હો જાયેગા. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.